હાલ જ્યારે ચૂંટણીના ઢોલ વાગી રહ્યા હોય ને સરકાર દ્વારા ખેડૂતો માટે મસ્ત મોટી મોટી જાહેરાતો કરી નાખવામાં આવતી હોય ત્યારે ચુડા તાલુકાના કુંડલા ગામ ખેડૂતોને મોમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. કુંડલા ગામના ધરતી પુત્રોએ અનેક વખત રજૂઆતો કરી હતી, છતાં પીજીબીસીએલ દ્વારા પૂરતી વીજળી ન આપવામાં આવતા ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સર્જાય છે. અમે વારંવાર આવી રજૂઆત કરવા છતાં અમારા ગામમાં લાઇટનો એવો પ્રશ્ન છે કે કપાસ કમ્પેર થયા પાણી બધું છે, છતાં અમારે લાઇટની વાઇટે અમારા ગામમાં બધા કપાસ સુકાય છે. હવે આવી રીતના જો આ લાઇટ ટાઈમસર નહીં દે તો અમારા ખેડૂતને ખાવું, આ ખેડૂત માટે કે સરકાર છે, આ ખેડૂતનું ક્યાંથી સરકાર ગણાય? અમારા ગામમાં હેલ્પરની જરૂર, હેલ્પર નથી. અમારે અમને કહેતા કે હેલ્પર નથી તો અમારે કરવું શું આમાં? એટલે અમે રજૂઆત કરી છે અને અમને બાહેધરી આપી છે. બે દિવસમાં તમારા ગામનું અને જે ફીડર લાંબુ છે એ ટૂંકું કરી એવી બાહેધરી આપી છે. તો એ નહીં થાય તો અમે આનાથી આગળ બે દિવસને ઉગ્ર આંદોલન કરશું. અહીં નહીં બકે તો લીમડી જશું, લીમડી નહીં બકે તો સુરેન્દ્રનગર અમારું આખું ગામ આવશે અને અમે ઉગ્ર રજૂઆત કરશું અને આંદોલન કરશું. એટલે વહેલામાં વહેલી તકે આનું કંઈક નિરાકરણ લાવે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. હવે અમારે લાઇટનો પ્રશ્ન હતો તો લાઇટ વારંવાર અમે રજૂઆતે કરેલી છે મૌખિક, પણ ગાડીઓની લાઇટ રહેતી નથી અને રજૂઆત કરવી એટલે સાહેબ એમ કહે કે આવું રહેશે, અમે તમારે જાજુ ફીડર લાંબુ થઈ ગયું નામ નથી. હવે એ પ્રશ્ન સાહેબનો છે, એ અમારે તો કંઈ એનો હલ કરવાનો ન હોય. તે માટે આજે અમે લેખિતમાં અરજી દેવા આવ્યા હતા એટલે સાહેબે અત્યારે કીધું કે બે દિવસમાં અમે તમને જવાબ દઈશું.